brought to you by Techno Spark 20 series smartphones. એના માટે અમે પ્રયત્ન કરીશું. મિત્રો, અત્યારે વધારે નથી કહું, પણ એટલું ચોક્કસ કહીશ કે ચેલેન્જ કરું છું ભાજપને. કોઈ ચેલેન્જ કરી કે ના કરી, હું ચેલેન્જ કરું છું કે ભાજપનો મૃત્યુ ઘર ભેગો થાય થાય ને થાય. નમસ્કાર, ગુજરાત તકના આ સ્પેશિયલ 26માં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. ગુજરાતની અંદર લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ચૂંટણી હવે દેશના આંગણે દસ્તક આપી રહી છે. મતદાનની તારીખો પણ નક્કી કરી દેવામાં આવી છે. તે વચ્ચે અત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના 26 બેઠકો ઉપરથી મોટા ભાગના નામો જાહેરાત કરી દીધા છે, જેમાંથી ભાજપે તો 26માંથી 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. હવે આ નામની જાહેરાત તો થઈ જાય છે, પરંતુ ભાજપની અંદર આંતરિક ડખા પણ શરૂ થઈ જાય છે. ભાજપની અંદર આંતરિક ડખા એ રીતના થાય છે કે અમુક બેઠકો છે, જેમ કે વડોદરા હતી, બાદમાં સાબરકાંઠા આવી, પછી હવે આવે છે વલસાડ બેઠક, કે જ્યાં ઉમેદવારને બદલવાની માંગ કરવામાં આવે છે. ધવલ પટેલને બદલવાની માંગ સાથે અનેક પત્રો અને લેટરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે, તો એ વચ્ચે ભાજપ ડેમેજ કંટ્રોલ કરતું જાય છે. હવે એક નવી બેઠક અત્યારે સામે આવે છે, એ છે સુરેન્દ્રનગરની બેઠક. સુરેન્દ્રનગર બેઠક ઉપરથી આપવામાં આવી છે ટિકિટ ચંદુભાઈ શિહોરાને. સુરેન્દ્રનગર બેઠક ઉપરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવે છે, અને ચંદુભાઈ શિહોરાની ટિકિટને લઈ અને તળપદા કોળી સમાજ જે છે તેમાં વિરોધના સૂર ઉઠ્યા છે. હવે તળપદા કોળી સમાજમાં વિરોધના સૂર એટલા માટે ઉઠ્યા છે કારણ કે તળપદા કોળી સમાજ એવું માને છે કે ભાવનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર આ ત્રણેય બેઠક કોળી સમાજની છે, તો એમાં ઉમેદવાર પણ ભાજપમાંથી કોળી સમાજનો જ હોવો જોઈએ. હા, આ વચ્ચે એવું પણ થાય છે કે સોમાભાઈ ગાંડા, જે સોમાભાઈ પટેલ છે, તે કોળી સમાજની એક મીટિંગ બોલાવે છે. આ મીટિંગની અંદર તેઓ કોળી સમાજના ઉમેદવારો આગેવાનો બધાને એવું કહેતા નજરે પડે છે કે કોંગ્રેસમાંથી ગમે તે ઉમેદવાર આવી જશે, આપણે એના ખંભેથી ખંભો મેળવી અને એને જીતાડવાના છે, કારણ કે ભાજપે ત્રીજી વખત અમને દગો આપ્યો છે. તેમની માંગ એવી છે કે કોળી સમાજનો જ ભાજપનો ઉમેદવાર હોવો જોઈએ, ચંદુભાઈનો જે ઉમેદવારી છે, દાવેદારી છે, પરત ખેંચવામાં આવે ને કોળી સમાજના આગેવાનને આગળ કરવામાં આવે. આવો સાંભળીએ શું કહ્યું સોમાભાઈએ. એટલા માટે બોલાવવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તળપદા કોળીની છે, જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર. પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી છે, અન્યાય કરે છે, અને એટલા માટે આ મીટિંગ બોલાવવી પડી છે સમાજની. અને જો આ ત્રીજી વખત પણ એને કોઈ સમાજને તરફથી કોઈ સમાજ અન્યાય કરે છે, એ અન્યાય પાછી સીટ નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું, એમાં કોઈ શંકા નથી. સમસ્ત તરફથી કોઈ સમાજ સંગઠિત થયો છે અને આ વખતે એકે એક તરફથી કોઈનો મત ભાજપને નહીં મળે, એના માટે બધા ભેગા થયા છીએ. કોંગ્રેસ ટિકિટ આપશે આપને તો લડશો? મને કોંગ્રેસ ટિકિટ આપે એટલે લડી જવા બે કોઈ શંકા નથી. હું 7 વખત લડ્યો છું અને પાર્ટી આપશે ટિકિટ તો લડીશ, બાકી હું માગવા જતો નથી. હાલ કોળી સમાજની મળેલી આ બેઠકમાં સુમાભાઈનું નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. એ ઉપરાંત હવે જોવાનું એ રહ્યું કે શું ભાજપનું શેષ નેતૃત્વ જે છે તે ચંદુભાઈની ટિકિટ પાછી લે છે કે નથી લેતું. કોળી સમાજ, તળપદા કોળી સમાજનો આગેવાનને આગળ લઈ આવે છે કે નથી લઈ આવતા એ તો આગામી સમય જ બતાવશે. પરંતુ તમે અત્યાર સુધી જો અમને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી લેજો, ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો પણ કરી લેજો, જેથી કરીને લોકસભા અને ચૂંટણીથી લઈ અને તમામ અપડેટ તમને સૌથી પહેલાં પહોંચતા રહે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.